જૂનાગઢમાં ભાજપના મહિલા કોર્પોરેટરે કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો ઓડિયો વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો અને ભાજપના પદાધિકારીઓ કોર્પોરેશનમાં દોડી ગયા હતા. તો શું હતું આ ઓડિયો ક્લિપમાં જુઓ આ અહેવાલમાં. જૂનાગઢમાં કોર્પોરેશન સામે છેલ્લા 2 દિવસથી કોંગી મહિલા કોર્પોરેશન અથવાથી ભાજપના ભ્રષ્ટાચાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ભાજપના એક મહિલા કોર્પોરેટરે આંદોલન ચલાવી રહેલ ધર્મેશ પરવારને ફોન કરી ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ દરેક કામમાં ટકાવારી લે છે એવું ફોનમાં કહેતા તેનો ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે ભાજપના પદાધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી ની અંદર ટકાવારી ના નામે ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છે. કમિશનર પોતે આની અંદર ઇન્વોલ્વ થઈને એક ટકો ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો, એક ટકો મહાનગરપાલિકાના મેયર આજિયા શક્તિ મજમુદાર, એક ટકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ ધુલેસિયા અને અત્યાર સુધીના ઇતિહાસમાં આ પહેલો રેકોર્ડ છે કે ભારતીય જનતા પાર્ટીના શેરના પ્રમુખ છે એનો પણ આ સંસ્થામાંથી ભ્રષ્ટાચારના એક પ્રકારની બૂ આવી રહી છે. કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતો વિડીયો વાયરલ થતા ભાજપના પદાધિકારીઓ કોર્પોરેશનમાં દોડી આવ્યા હતા અને પાર્ટીમાં કોઈ મતભેદ નથી અને માત્ર આવી વાતોમાં કોઈ સત્ય નથી તેવું ગાવા લાગ્યા. કોઈને અસંતોષ હશે તે સાચું, પણ મારી સુધી આ વાત નથી આવી તેમ કહી પોતાનો તેમજ ભાજપના પદાધિકારીઓનો બચાવ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી વિશ્વની અત્યારે 11 કરોડના સભ્યવાળી પાર્ટી છે. આ પાર્ટીની અંદર સભ્યો બે વ્યક્તિ અગર બીજા પાર્ટીની વ્યક્તિ સાથે કોઈ પણ ગમે સામાન્ય ભાષામાં વાતો પણ કરતા હોય છે. આ એ ટાઈપનો વિડીયો છે મેં સાંભળ્યા પ્રમાણે. એમાં એક વાત કરે છે કે આ લે છે તે લેશે બોલું કરે છે, કોની માટે આક્ષેપ છે, પણ ક્યાંય કોઈ પૈસા લીધા, કોને લીધા, કોના દ્વારા દેવાના એમાં કોઈ જોખમ. કોર્પોરેશનમાં સત્તા સ્થાને બેસેલા ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ખુદ ભાજપના મહિલા કોર્પોરેટરે પદાધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. અતુલ વ્યાસ, ઈટીવી ન્યૂઝ, જૂનાગઢ.